નમસ્કાર. આવનારી 13 માર્ચના સ્ટાફ નર્સ PHCની એક્ઝામ છે, એટલે કે ગુજરાત પંચાયત સિલેક્શન સર્વિસ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવશે. એક્ઝામના જૂના પેપર જે 22 જાન્યુઆરી 2017ના રોજ લેવાયેલી હતી, એમાંનું સી પેપર છે એ તમારી સમક્ષ લાવ્યો છું. અને આ પછી હું રોજ અલ્ટરનેટ ડે સાંજે 6 વાગે રોજ બનશે તો રોજ, અધરવાઇઝ અલ્ટરનેટ ડે છે હું વિડીયો નાખતો રહીશ. મારી પાસે 4-5 PHCના પેપર છે, એના સોલ્યુશન 10-10 ક્વેશ્ચન કરીને નાખતો રહીશ, જેથી કરીને આપ લોકોને ખબર પડે કે PHCની એક્ઝામની અંદર કેવા પ્રશ્ન છે એ પૂછાય છે. બીજી વસ્તુ, 153 જગ્યાઓ છે એટલે જગ્યાઓ ઓછી છે, પણ એનો મતલબ એવું નથી કે મહેનત નથી કરવાની. મહેનત બધાએ સારી રીતે કરો. આ એક્ઝામની તો એના પછી GMRSની એક્ઝામ પણ આવી શકે છે, નોરસેટની એક્ઝામના પણ પેપર, પેલું શું કહેવાય, એપ્લિકેશન ફોર્મ ભરાવશે. એપ્લિકેશન કરજો બધાએ અને આગળ વધો એવી શુભેચ્છા સાથે. ચલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. વેક્ટર બોર્ન ડિઝીઝનો ફેલાવો, મતલબ કે વેક્ટર બોર્ન છે એ કેવી રીતના ફેલાય છે. વેક્ટર મતલબ વાહક, વાહકજન્ય રોગો છે એ કેવી રીતના ફેલાય છે. હવા દ્વારા ફેલાય છે, તો હવા દ્વારા ફેલાય એ રોગને આપણે એરબોર્ન કહીએ છીએ. અહીં દર્શાવેલા ત્રણેય એટલે કે બીજા બતાવેલા છે, જંતુ પ્રાણીઓ દ્વારા. તો આન્સર અહીંયા આવે છે કે જંતુઓ એટલે કે ઇન્સેક્ટ વગેરે જે હોય એના દ્વારા છે એ વેક્ટર બોર્ન ડિઝીઝ ફેલાય છે. દાખલા તરીકે આપણે કહીએ મલેરિયા, ડેન્ગ્યુ, આ બધા મોસ્કિટોથી ફેલાય છે, બરાબર. તો આન્સર છે એ જવાબ સી, જંતુ અથવા ઇન્સેક્ટ દ્વારા ફેલાતા રોગને આપણે વેક્ટર બોર્ન ડિઝીઝ કહીએ છીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આખી કેરીનું સંભાર ભરી કરાતું અથાણું. હવે આ છે ગુજરાતી ભાષાનો પ્રશ્ન છે, બહુ ગુજરાતીમાં હું એક્સપર્ટ નથી પણ કોશિશ કરી લે છે. દાબલો, છુંદો, મુરબ્બો, ફજેતો. તો આની અંદર આન્સર છે એ છે દાબલો કહેવામાં આવે છે. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 3 છે, ડેસ વન હુ લે ડાઉન હિઝ લાઈફ ફોર ડેસ એન્ડ નોબલ કોઝ ઇઝ માર્ટિયર. એટલે કે કોઈ એ વ્યક્તિ છે પોતાનું જીવન બલિદાન કરે છે કોઈ નોબલ કોઝ માટે, એટલે કે કોઈ સારા કારણો માટે, એને આપણે માર્ટિયર એટલે કે શહીદ કહીએ છીએ. તો આમાં 2 ખાલી જગ્યાઓ ભરવાની થાય છે. તો પેલો છે ધ અને એ, બીજું છે એ અને એ, અને એન અને એ, અને ધ અને એન. હવે અહીંયા આપણે જોઈએ તો નોબલ, નોબલ એ કોન્સ્ટન્ટ, એન છે એ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ છે એટલે એની સામે, એની આગળ હંમેશા એ જ આવે, એ ના આવે, બરાબર. ફોર એ નોબલ કોઝ એવું આવી શકે, એટલે અહીંયા એ જ આવશે. પછી માર્ટિયરની વાત કરીએ છીએ તો માર્ટિયર અથવા તો વ્યક્તિ કે જે માર્ટિયર બને છે એને દર્શાવવા માટે આપણે ધનો ઉપયોગ થાય છે. જે યુનિવર્સલ ટ્રુથ હોય અથવા આવું કંઈ બતાવવા માટે આપણે ધનો ઉપયોગ થાય. દાખલા તરીકે ધ સન, ધ ગંગા, ધ મૂન
એવી રીતનો આપણે ધનો ઉપયોગ થાય છે. તો ધ વન લેટ ડાઉન હિઝ લાઈફ ફોર, એટલે કે એ વ્યક્તિ કેવો, કે ધ એ વ્યક્તિ કે જે પોતાનું જીવન છે એ બલિદાન કરી દે છે કોઈ નોવલ કોઝ માટે, એટલે અહીંયા આન્સર છે એ આવશે. પહેલી ખાલી જગ્યામાં ધ આવશે અને બીજામાં એ આવશે. ચામડીનું અચાનક રેડ થવું એટલે કે લાલાશ થવું એને જોન્ડિસ કહેવાય, પેલર કહેવાય, કે સાઇનોસિસ કહેવાય, કે ફ્લસ કહેવાય. તો જોન્ડિસમાં ચામડી છે એ પીળી પડી જાય છે, કમળો જેને આપણે કહીએ છીએ. પેલર ખાસ કરીને જે એનિમિયાવાળા પેશન્ટ હોય એ પેલર હોય છે. સાઇનોસિસ એટલે કે શ્વાસોશ્વાસની તકલીફ હોય એને સાઇનોસિસ થાય છે. ઘણી વખત બેબી હોય, મોટા હોય, સાઇનોસિસ જોવા મળે છે, એટલે કે ઓક્સિજનની ખામી જોવા મળે છે અને બોડી છે એ બ્લુ થઈ જાય છે. બેબી હોય તો ઘણી વખત બ્લુ બેબી પણ આપણે કહીએ છીએ. ફ્લસ, ફ્લસ એટલે કે આમ એકદમ આપણે ગુસ્સો ચડ્યો હોય કે ગમે કંઈ પેલું થયું ને ચામડી એકદમ આમ લાલાશ થઈ જાય, અથવા આપણે શરમને મારી આમ લાલ થઈ ગયા હોય, આપણે કોઈ મજાક કે અથવા મારા આપણાથી કંઈ એવું થઈ ગયેલું હોય, ત્યારે એને ફ્લસ કહેવામાં આવે છે. અને એ ફ્લસ એટલે લાંબડી ચામડીનું લાલ થઈ જવું. તો આન્સર છે એ ફ્લસ. તંદુરસ્ત એડલ્ટ વ્યક્તિના હૃદયનું વજન, નોર્મલ હૃદયનું વજન કેટલું હોય છે? તો 400 ગ્રામથી 500 ગ્રામ, 250 થી 350 મિલીગ્રામ, 150 થી 200 અથવા 100 થી 200. તો વજન છે નોર્મલી આપણે મેલ અને ફિમેલમાં આમ જોવા જઈએ તો થોડું ઘણું અંતર આવે છે, એટલે નોર્મલ રેન્જ કહીએ તો 250 થી 350ની વચ્ચેનું રેન્જ છે આપણે બોડીના એડલ્ટ વ્યક્તિના હાર્ટનું વજન હોય છે. કોલોસ્ટ્રમ ના બંધારણમાં આ વધુ હોય છે. કોલોસ્ટ્રમ એટલે કે ફર્સ્ટ મિલ્ક, મધરનું જે પીળા કલરનું ગાઢું દૂધ હોય છે એને આપણે કોલોસ્ટ્રમ કહીએ છીએ. અને આ કોલોસ્ટ્રમ છે એ બાળક માટે અમૃત સમાન હોય છે. જો બાળક એ ન લીએ તો બાળકને ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિ છે એ નથી મળી શકતી, એટલા માટે માનું દૂધ છે એ બાળક માટે અમૃત સમાન છે. અને એના બંધારણની અંદર એન્ટીબોડીઝ હોય છે, પોટેશિયમ, ફેટ અને કાર્બોહાઈડ્રેટ. તો ફેટ અને કાર્બોહાઈડ્રેટ હોય છે, પોટેશિયમ હોય છે, પણ બધેથી વધારે છે એ એન્ટીબોડીઝ હોય છે. તો આન્સર છે એ છે એન્ટીબોડીઝ. નીચેના પૈકી કહેવતનો સાચો અર્થ કયો છે? છીંડે ચડ્યો ચોર, છીંડે ચડ્યો ચોર, છીંડું પાડી ચોર ચોરી કરે તે ચોર, છીંડું પાડી ચડી જાય તે ચોર, અથવા ચોરીની જગ્યાએ જ પકડાય તે ચોર, છીંડામાં પકડાયેલ તે ચોર. એટલે કે આપણી આ કહેવત છે એનો આપણે સાચો અર્થ બતાવવાનો છે. છીંડે ચડ્યો ચોર એટલે કે ચોરીની જગ્યાએ જ ચોર પકડાઈ જાય તે ચોર. પછી ધ RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સ્પેશિયલી મિન્ટ ફોર ડેસ પુઅર, બરાબર. તો આમાં આપણે જોઈએ ઓપ્શન કયા કયા છે. વોઝ એ
અથવા આર એન્ડ ધ, વિલ એ અને ઇઝ ધ. તો અહીંયા આપણે આમ આન્સર પૂરો કરવો હોય તો જોઈ શકીએ, ધ આરટીએ એક્ટ ઇઝ સ્પેશિયલી મીન્ટ ફોર ધી પુઅર, પુઅર માટે બનેલું છે, એટલે અહીંયા ડી છે એ એપ્રોપ્રિએટ છે. તો આન્સર છે ડી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, કવિતા કોણે લખી છે? કવિ ખબદાર, કવિ રાજેન્દ્ર શેઠ, કવિ કલાપી અથવા કવિ મેઘાણી. તો અહીંયા આ કવિતા છે એ કવિ ખબદારની છે. સમાસ ઓળખો વહેલા મોડું, એટલે આમાં ડબલ મિનિંગ છે, વહેલા કે મોડું, બરાબર. દ્વંદ્વ, બહુવ્રીહી, ઉપપદ, મધ્યમ પદ લોપી. તો આન્સર છે એ છે દ્વંદ્વ સમાસ છે. મિત્રો, આજે આપણે 10 પ્રશ્ન જોયા. નેક્સ્ટ વિડીયોમાં બીજા 10 છે આવશે. ખાસ જે લોકો અત્યારે જોબ કરે છે એના સુધી આ પહોંચાડજો. જે ક્લાસીસ ઘણા લોકો નથી કરતા, જીએનએમમાં મેં જોયું કે ઓછી ખાલી જગ્યા હોવાથી છે માણસો આ બહુ ઇન્ટરેસ્ટ નથી લીધેલો, બધા નર્સિસો છે. પણ જે લોકો આના માટે કોશિશ કરી રહ્યા છે એ લોકો માટે હું પણ કોશિશ કરું છું, અને આપ એ લોકો સુધી પહોંચાડવા મને મદદ કરશો. એ લોકો સાથે શેર કરજો. ફરી નેક્સ્ટ વિડીયો મળીએ. જય હિન્દ.